करिए वडोदराની, તો વડોદરાની અંદર પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને લોકો હજુ પણ બેદરકાર જોવા મળી રહ્યા છે. માસ્ક વગર બજારોની અંદર મોટી ભીડ ઉમટેલી જોવા મળી રહી છે. વકરતા કોરોના વચ્ચે લોકોની બેદરકારી જોવા મળી રહી છે. માસ્ક સહિતના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કોરોના મુદ્દે તંત્ર સતત કરી રહ્યું છે અપીલ કે લોકો માસ્ક પહેરે, કોરોના નિયમોનું પાલન કરે, પરંતુ માસ્ક સહિતના નિયમોનું પાલન હવે લોકો નથી કરી રહ્યા અને ઉલ્લંઘન કરી રહ્યા છે. વડોદરામાં વધી રહ્યો છે કોરોના કેસ, જે રીતે સામે આવી રહ્યા છે અને તેવામાં લોકો હજુ પણ જાગૃત નથી થઈ રહ્યા. વડોદરાથી સીધા અંજલિ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી અંજલિ, વડોદરાની અંદર કોરોના સંક્રમણ વધી રહ્યું છે પરંતુ લોકો હજુ પણ બેદરકાર. બિનલ, જે રીતે વાત કરી નહીં કે વડોદરા પરંતુ સમગ્ર રાજ્યમાં જે રીતે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે કોરોનાની સંભવિત જે ત્રીજી લહેર હતી તેની શરૂઆત થઈ ચૂકી હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. હાલ વડોદરા શહેરની મુખ્ય માર્કેટમાં હાજર છે કે જ્યાં આગળ લોકો હજુ પણ જે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરતા હોય તેવા સ્પષ્ટપણે નજરે ચડી રહ્યા છે. કારણ કે કોરોનાના કેસ વધી રહ્યા છે, લોકોમાં બેદરકારી પણ હજુ પણ જોવા મળી રહી છે. કારણ કે માસ્ક પહેરવું ખૂબ જ આવશ્યક બની રહે છે જ્યારે કોરોનાના કેસ ફરી એક વખત વધી રહ્યા હોય. વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ દૈનિક 16-17 જેટલા કેસ આવી રહ્યા છે. ઓમિક્રોનના કેસીસ પણ વડોદરામાં 17 જેટલા પોઝિટિવ છે. તેમ છતાં લોકો માસ્ક વગર ફરી રહ્યા છે. પૂછીશું, માસ્ક કેમ નથી પહેર્યું? એટલે મીડિયાને કેમેરો જોતાની સાથે જ લોકો માસ્ક પહેરી રહ્યા છે. એટલે માસ્ક માટેનું જે ગંભીરતા છે તેનો હજુ પણ અભાવ જોવા મળી રહ્યો હોય તે પ્રકારના સ્પષ્ટ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કારણ કે કેમેરો જોતા લોકો માસ્ક પહેરે છે, પરંતુ કેમેરો ના હોય તો લોકો માસ્ક ઉતારી દે છે. એટલે જે કોરોનાની જે ગંભીરતા હતી તેની હવે લોકોને કોઈ જ પ્રકારની ડર નથી રહ્યો તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. હાલ જે રીતે વાત કરીએ વડોદરા શહેરની મુખ્ય માર્કેટની, અનેક લોકો એવા છે કે જેઓ માસ્ક નથી પહેરી રહ્યા, માસ્ક વગર ફરી રહ્યા છે અને જે નિયમો છે તેનું સરેઆમ ઉલ્લંઘન પણ કરી રહ્યા છે. તંત્ર દ્વારા જે પ્રકારે વાત કરીએ, દુકાનમાં ઉભેલા દુકાનદારો તેમજ જે ગ્રાહકો છે તેઓમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હોય તે પ્રકારના દ્રશ્યો પણ સ્પષ્ટપણે નજર પડી રહ્યા છે. કારણ કે કોરોનાના કેસ વધી રહ્યા છે, તેની પાછળ જવાબદાર ક્યાંક ને ક્યાંક નાગરિકો જ છે. તો બીજી તરફ સરકારી કાર્યક્રમોનું જે પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે તે આયોજનો અને તેની અંદર ઉભરાતી જે ભીડો છે તે પણ આ કોરોનાના કેસ વધી શકે તે માટેનું મુખ્ય કારણ પણ ગણી શકાય. એટલે હાલ વડોદરા શહેરની જો વાત કરીએ, કોરોનાના કેસ તો વધી રહ્યા છે પરંતુ સાથે જ નાગરિકો છે કે જેઓમાં હજુ પણ માસ્ક સહિતના જે નિયમો છે તેને લઈને ઉલ્લંઘન થતું હોય તેઓમાં બેદરકારી પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જી જી અંજલિ, સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આભાર. તો અંજલિએ જે રીતે વડોદરાનો માહોલ બતાવ્યો, બજારોમાં લોકોની ભીડ બતાવવામાં આવી, લોકો કેમેરો આવે ત્યારે માસ્ક પહેરે છે પરંતુ તુરંત માસ્ક ઉતારી દે છે, પરંતુ માસ્ક એ પોતાની જાતની સેફટી માટે અને પોતાના પરિવારને પણ કોરોનાથી બચાવવા માટે એટલું જ આવશ્યક છે. એટલે વારંવાર તંત્ર અને મંતવ્ય ન્યૂઝ પણ આપને અપીલ કરે છે કે માસ્ક વગર ઘરની બહાર ન નીકળો.